તો આ તમામ મુદ્દે ચર્ચાને આગળ વધારીશું. આપણી સાથે બે વિશેષ મહેમાન હાજર છે. આપણી સાથે મહિલા અગ્રણી અને બિઝનેસ વુમન રુજાનબેન ખંભાતા છે, તો સાથે જ આપણી સાથે વકીલ મુકેશભાઈ કાપડિયા પણ છે. સૌપ્રથમ આપ બંનેનું સ્વાગત કરું છું. રુજાનબેન, આપને પૂછવા માંગીશ, પાછલા ઘણા દિવસોથી આ ખેંચતાણ આપણે જોઈ રહ્યા છીએ કે સહમતિથી સેક્સની ઉંમર 16 કે 18, કોઈ વિરોધ કરી રહ્યું છે, કોઈ પક્ષમાં છે, પણ આપનું શું માનવું છે અને કેવી રીતે મહિલાઓને અસર કરશે જે પણ ઉંમર નક્કી કરવામાં આવશે તે? મારું માનવું છે કે 16 થવી જોઈએ, કારણ કે જે રીતે મેં સ્ટડી આખો કર્યો છે અને જે પર ખબર પડે છે કે અત્યારે શું થઈ રહ્યું છે કે માની લો કે 18 વર્ષના, અને આ મારા માનવા પર દરસમ ફેક્ટ ઇન્વોલ્વ નહીં, ફેક્ટ છે કે સિમ્પલ પહેલો ફેક્ટ કહી દઉં કે નેશનલ કમિશન ફોર ચાઇલ્ડ પ્રોટેક્શન, એ લોકોએ આખો સ્ટડી કર્યો કે જે જુવેલાઇન હોમ્સમાં જે છોકરાઓ અત્યારે પડ્યા છે, જે લોકોને સજા થઈ છે જુવેલાઇન હોમમાં, ભલે નાની મોટી જે સજા થઈ છે, 53% છોકરાઓ એવા છે કે એ લોકોને પેલી છોકરીને, એ લોકો એટલે છે કોઈ છોકરી સાથે ફરવા ગયા હોય કે કર્યું હોય, તો એના પપ્પાએ, છોકરીના પપ્પાએ એવું કીધું કે ભાઈ આ મારા છોકરાએ મારી છોકરી પર રેપ કર્યો છે, બગાડી ગયો છે, ને એટલે એ લોકો જ્યુવેલાઇન હોમ્સમાં એ લોકો પડ્યા છે બીકોઝ ઓફ ધીસ. જ્યારે કે ઇટ વોઝ અ કન્સેન્શ્યુઅલ થિંગ, આપણે એક ચીજ એક્સેપ્ટ કરી આજની તારીખમાં, હું અત્યારે યુએસએ યા ફોરેન જોડે આપણને કમ્પેર નથી કરવા માંગતી, પણ ઇન્ડિયા હેઝ નાઉ બીકમ અ મેચ્યોર્ડ સોસાયટી. આગળ આપણે આજે, ઇટ ઇઝ બાયોલોજીકલી તમે જોતા હશો, ખાલી આપણે નહીં વર્લ્ડ ઓવરમાં બાયોલોજીકલી થિંગ્સ, પોવર્ટી એજ હેઝ ચેન્જ, થિંગ્સ હેવ ચેન્જ. આપણે અત્યારે યુથની વાત કરીએ છીએ, મોર પાવર ટુ યુથની વાત કરીએ છીએ. આપણે મા બાપો કહીએ છીએ કે મારા છોકરા છોકરીમાં ભરોસો કરું છું, અને પછી આપણે કહીએ છીએ કે ના, એ તો હું કન્સેન્શ્યુઅલ સેક્સની એજ મારે 18 જોઈએ છે, 16 નથી જોઈતી. હા, એક પોઈન્ટ હું સહેમત નથી, જે ઓબ્વિયસલી ડિબેટેબલ પોઈન્ટ છે કે તમે 18 વર્ષ રાખો છો કન્સેન્શ્યુઅલ, 16 વર્ષ રાખો કન્સેન્શ્યુઅલ સેક્સ, ને 18 વર્ષે તમે પરણવાનું કરો, એટલે યુ આર પ્રમોટિંગ પ્રીમેરિટલ સેક્સ, એના માટે આપણે પછી વાત કરશું. પણ કમિંગ બેક ટુ માય ફર્સ્ટ ટેક ઓન ધીસ થિંગ ઇઝ કે આપણે અગર પાછા, ઇફ યુ આર ગોઈંગ ઇટ 18, વી આર ગોઈંગ ઇન અ રિગ્રેશન મોડ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે 2012માં, તમે લોકોને બધાને આઈ એમ સરપ્રાઈઝ કે અત્યારે આટલી યુએન ક્રાય કેમ છે, ના તો 2012માં 16 જ એજ હતી કન્સેપ્ચ્યુઅલ સેક્સની, પછી 2012માં ગવર્મેન્ટે ઓર્ડિનન્સ પાસ કર્યું અને એને 18 કરી, એટલે હવે એ લોકો પાછી 18 થી 16 લઈ જવા માંગતા હતા અને તેમાં આપણી બધી જાગૃતતા થઈ ગઈ. જી, આપનું શું માનવું છે મુકેશભાઈ, ખાસ કરીને આ ઉંમરનો વિવાદ શા માટે છે? શું આ કાયદાકીય રીતે વસ્તુઓને વધુ ગૂંચવી નહીં નાખે? એક તરફ આપણે 18 વર્ષની ઉંમર આપણે એક નાગરિકત્વ માટેની યોગ્ય માનેલી છે, ત્યારે 16 વર્ષની ઉંમરે સહમતિથી સેક્સ આ કાયદાને અને ખાસ કરીને સમસ્યાઓને વધુ ગૂંચવી નહીં કાઢે? નહીં, ગૂંચવે એટલા માટે નહીં પાડે, હું માનું છું ત્યાં સુધી 18 એજ પ્રોપર છે. 16 એજથી 3 ફિલ્ડમાં લોસ જવાની શક્યતા છે જે ચાઇલ્ડને માટે છે. એક તો એનું એજ્યુકેશન અને મેડિકલ. બાળકને હજુ એજ એટલી મેચ્યોર નથી, ભલે એજ 16 ગણો, પણ એટલી એજ મેચ્યોર એટલા માટે એને કહેવાય કે એજ્યુકેશન રીતે ગણીએ તો 12th ક્લિયર થઈ જાય લગભગ, એ પછી જ એની 16 એજ કમ્પ્લીટ થતી હોય છે. અને એ જ વખતે એનું આખું ભવિષ્ય એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી એ નક્કી કરવાનું હોય છે. અને એ ફિલ્ડની અંદર જો આવા કહેવાય સેક્સ કન્સેન્ટના ડિપાર્ટમેન્ટમાં એ જો એની અંદર ઇન્ટરેસ્ટ જાગે અને આવું કન્સેન્ટિંગ વસ્તુ એને મળે, તો કદાચ એ ગેરમાર્ગે પણ દોરાઈ જવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તેમજ સોસાયટી અને મેડિકલ રીતે પણ જોઈએ તો આ એજ એવી ટેન્ડર એજ છે, ટીનેજર એજ કહેવાય, કે જેની અંદર એ જલ્દી લપસી પડશે, અને જો મેડિકલ પ્રિકોશન ન રાખે તો બીજા ઘણા ડિસીઝ જે અત્યારે ચાલી રહ્યા છે, જે એના હજુ સુધી એની દવાઓ પ્રિકોશન નથી શોધાયા, એવા બી નકારી શકાય તેમ નથી. એવા રોગો તરફ એ આપણો સમાજ જતો રહેશે. હું માનું છું કે 18 એજ જ પ્રોપર એજ છે જે એનું ડિસિઝન પ્રોપરલી લઈ શકે એમ છે. જી રુઝાનબેન, આપનું શું માનવું છે, શું 16 વર્ષની ઉંમરે એક કિશોરી, અથવા તો કિશોરીને કહીએ આપણે, એક મુગ્ધા કહીએ, શું તેનામાં એટલી સમજ હશે કે આ જીવનમાં શું સાચું? 16 વર્ષે મા બાપો સ્વીટ 16ની પાર્ટી કરે છે. હું ગઈ છું મારા ફ્રેન્ડોના છોકરાઓની પાર્ટીમાં, એટલે મેં ખાધું છે, એટલે નાઉ તો પીપલ, મા બાપ એ લોકોના છોકરાઓને ટ્રસ્ટ કરે છે. હવે જેમ સાહેબે કહ્યું કે વધી શકે ને બધું લોકોને શું કહેવાય પોટેવર, મારે એમ કેવું છે કે જ્યારે છોકરા છોકરી, લેટ અસ નાઉ ધીસ ઇઝ બીકમ અ કોમન ફેક્ટર, બરોબર, આપણે તમારા માટે કઈ નવી વાત નથી. આપણે અગર હેલ્ધીલી જોઈએ તો, હવે પેલો છોકરો પેલી છોકરીને કહે કે આપણે સેક્સ કરવો છે, તો છોકરી કહે ના ના ના, લો અલાઉ નથી કરતો એટલે આપણે નહીં કરીએ. તો પેલો છોકરો કે તમે લો ઇમ્પોર્ટન્ટ છે કે તારા માટે મારો લો ઇમ્પોર્ટન્ટ છે, તો પેલી છોકરી શું કરશે? મને એનો જવાબ આપો તમે
એટલે મેં પાછું રિપીટ કર્યું કે 2012 સુધી 16 જ હતી, હવે આપણે 18 કરીએ છીએ. એટલે આજે લોના પોઈન્ટ ઓફ વ્યૂ થી કરે છે ને એક ધકોસલો છે. કારણ કે અગર એ લોકો બંને સહમતિથી કરે છે તો અને લેટ અસ હાપરી પેલા છોકરાને જબરજસ્તી જુવેલાઇન હોમમાં મુકાવો ને એ તો પ્રોબ્લેમ છે કે 53% જે નેશનલ વુમેન અને નેશનલ કમિશન ઓફ ચાઇલ્ડ પ્રોટેક્શન કહે છે ને કે 53% છોકરા એટલે જ પડ્યા છે. બીજી વાત કે આપણે જે છોકરા છોકરી મેન્ટલી એ આપણે અગર મેડિકલી, હવે પહેલા વાત આપણે મેન્ટલીની વાત કરીએ, બીકોઝ આઈ અગેન રિપીટ કે સાહેબ આપણી પ્યુબર્ટીની એજ છોકરીઓની 9-10 વર્ષ થઈ ગઈ છે ને છોકરાની 12-13 વર્ષ થઈ ગઈ છે. ધીસ ઇઝ અ બાયોલોજિકલ ઇવોલ્યુશન, જેને કે આપણે વાંદરામાંથી આવ્યા તે છે બાયોલોજિકલ ઇવોલ્યુશન. એટલે આપણે એમાં ના પડે કે કેમ પ્યુબર્ટીની એજ ઓછી થઈ ગઈ, લેટ ઇઝ નોટ ટોક. હવે જેને કે જ્યારે તો ઓબ્વિયસલી એ લોકોને એ રીતે ગ્રોથ થઈ રહ્યો છે, બોડીનો ગ્રોથ થઈ રહ્યો છે. ને આજની વાત નહીં, તો આપણે જૂના જમાનાની વાત કરું તો અત્યારે આપણે 18 વર્ષની 21 વર્ષની મેરેજ એજ આપી છે. ના તો જૂના જમાનામાં તો ચાઇલ્ડ મેરેજ થતા હતા ને 14 વર્ષે પેલી છોકરી લઈને ફરતી હતી. એટલે એવું તો નથી કે આપણું આપણને શું કહેવાય આપણું બોડી આપણે એક્સેપ્ટ નથી કરતું, બોડી એક્સેપ્ટ કરે છે. બીજી વાત કે આજની તારીખમાં એચઆઈ, તમે જે રોગોની વાત કરશો બેઝિક સીન એચઆઈવી એડ્સ રોગ, હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું, આ જોક છે પણ એક હકીકત છે. ને આ એસએમએસ મને છોકરાઓ સ્ટુડન્ટ્સ પાસેથી આવ્યા છે કે ભાઈ ટુડે ઇઝ વેલેન્ટાઇન ડે, ટુમોરો ઇઝ આઈપીએલ ડે. હવે આ બંને લોકો શીખવાડે છે કે વોટ ઇઝ ટુડે ને વોટ ઇઝ ટુમોરો. એટલે તમે સમજી શકો છો કે આપણે અગર એ લોકોને આવી રીતે બાંધવાના છીએ, ઇટ્સ એક મેન્ટાલિટી છે દુનિયાની કે તમે એને જેટલું ના પાડશો ને ત્યાં જવા એટલું એની ઉત્સુકતા વધશે, એટલે વધારે જશે. એના કરતા યુ નો ધીઝ થિંગ્સ આર મોરલ થિંગ્સ. અગર તમારા પેરેન્ટ્સ, તમારા ફેમિલી, હું તો આમાં ટીચરોને બી વચ્ચે ના પાડું, કારણ કે મને એવું નથી લાગતું આજ સુધી કે મને કોઈ એજ, મારા એજમાં બી કંઈક પોઈન્ટ હતો સેક્સ્યુઅલનું જે આપણને ખબર ના હોય ને આપણે મમ્મીને પૂછીએ તો મમ્મી બેટા કરીને સમજાવતી હતી બાજુમાં બેસીને. એટલે હું કોઈ દિવસ મારા ટીચર પાસે પૂછવા નથી ગઈ, કારણ કે નેક્સ્ટ ડે શું કરશે કે મમ્મી નહીં સમજાવશે તો નેક્સ્ટ ડે એના ફ્રેન્ડ પાસે જશે પૂછવા. આજ સુધી મેં એવું હિસ્ટ્રી નથી જોઈ કે કોઈ જેને કે ટીચર આનો મીનિંગ શું થાય. એટલે બેઝિકલી જે મમ્મીઓ સમજાવે છે આ પપ્પાઓ, બેઝિકલી ઇટ્સ મોર રોલ ઓફ અ મધર ઓનલી. તો એ ઇમ્પોર્ટન્ટ છે કે મમ્મી એની છોકરીમાં અને એને ફેમિલીએ સંસ્કાર નાખે. સંસ્કાર નાખવાનું ઇમ્પોર્ટન્ટ છે બોસ. યુ ટેલિંગ કે 16 ને 18 ને ના પેલી કહેશે ને પેલો કહેશે કે તને લવ જોઈએ કે લવ જોઈએ, તો એવી સ્ટોરી થઈ જવાની છે. જી, તો આપણે આ બંનેની સાથે આ બધે ચર્ચાને આગળ પણ વધારીશું, પણ પહેલા અમારી વિશેષ રજૂઆતમાં હાલ એક બ્રેક માટે રોકાઈએ.